ચૂંટણીનું એક પવિત્ર પર્વ તરીકે એ મતદાન છે. લોકશાહીમાં જનતા જનાર્દન છે અને લોકો નિર્ણય કરતા હોય છે અને પોતાના મતનો ઉપયોગ મતદાતા અવશ્ય કરે એ જરૂરી છે. કારણ કે આવતા 5 વર્ષ સુધી એમનો અવાજ કોણ બનવાનું છે, કોઈ કયો શખ્સ અને કયો પક્ષ એ નક્કી થતું હોય છે. 5-5 લાખથી જીતતુંના દાવા કરનાર ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હતી. પોતાની ધન સંપત્તિ અને પાવરના બળ ઉપર હું સલામ કરીશ મારા ગુજરાતીઓને કે આજ ભારતીય જનતા પાર્ટીના અહંકારને તમામ વર્ગ ધર્મ જાતિ જ્ઞાતિના ભાઈઓએ ભેગા થઈને જે રીતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું છે ત્યારે તંત્રનો બેફામ દુરુપયોગ છેલ્લા 3 દિવસથી થઈ રહ્યો છે. પૈસાનો ભરપૂર ધન ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આંગળીના વેઢે ગણાય એવાને કેટલાકને ભાજપ ખરીદી શક્યું છે, ડરાવી શક્યું છે, પરંતુ આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિના મતદાતાઓને એ ડરાવવામાં કે ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે. આજે પણ જ્યારે હું આપની સાથે વાત કરું છું ત્યારે જામનગરમાં કોંગ્રેસ પક્ષ માટે કામ કરતા યુવાનોને એલસીબીના પીઆઈ જે પોતે એ જ જિલ્લાના વતની છે એમને ચૂંટણીમાંથી હટાવી દેવા જોઈતા હતા, નથી હટાવવાને એ લોકોને પકડાવવાને બેસાડવાના પોલીસ સ્ટેશનમાં ધંધા કરે છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકામાં મારે કહેવું છે પોલીસ અધિકારીશ્રીઓને, તમે કોઈ પણ પક્ષના નોકર નથી, તમે જનતાના પ્રતિનિધિ છો, તમને લોકસેવક છો. પક્ષ આવે, શખ્સ આવે, સત્તા જાય, તંત્ર એ તટસ્થ રહેવું જોઈએ. ભૂતકાળમાં ભાજપના ઈશારે કેટલાક અધિકારીઓ નાચ્યા હતા, પછી ભાજપવાળા બચાવવા નહોતા આવ્યા. ભાજપવાળાએ પોતાની ખાલ બચાવી હતી અને અધિકારીઓ બિચારા જેલમાં સેબડ્યા હતા. એટલે તંત્ર હવે છેલ્લા કલાકોમાં દુરુપયોગ ના કરે. મને હમણાં જ મેસેજ મળ્યા છે વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થતું હતું એટલે રૂમ નંબર 2 ત્યાં ઘુસ્યા છે. મતદાન વાસણ ગામમાં બંધ કરાયું છે.